નમસ્કાર. નિર્મળ વિદ્યાલયના તમામ બ્રિલિયન્ટ અને હાર્ડવર્કિંગ સ્ટુડન્ટને, વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સરસ્વતી વંદના બોલશું. હાથ જોડેલા, આંખો વિચેલી પ્રાર્થના સ્થિતિ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રામૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિઃ દેવે સદા વંદિતા, સા માં પાર્થ સરસ્વતી મા ભગવતી, નિઃશેષ જાવ્યાપહા. આપ સૌને માતાજી તમારા કુળદેવી અને મહાદેવ ભગવાન સુરક્ષિત અને સ્વસ્થ રાખે, તમારા સમગ્ર પરિવારને, એવી નિર્મળ પરિવાર વતી આપ સૌને હું આજે આ કોરોનાની મહાન મહામારી અને સંક્રમણ વચ્ચે બે વાત તમને કહેવા આવ્યો છું. મિત્રો, સંજોગો ગાંધીજીએ એમ કીધું છે કે ઈશ્વર યુવાનોને અને દરેક વ્યક્તિને સવારથી સાંજ સુધીમાં પ્રચંડ શક્તિ આપે છે, પ્રચંડ ઉર્જા આપે છે. જો એને તમે સન્માર્ગે અને સાચા રસ્તે ન વાપરો તો એ ઉર્જા જ આપણો વિનાશ વેરે છે. હેન્રી ફોર્ડ, મહાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિશ્વનો, ફોર્ડ જે ગાડી આવતી, ફોર્ડ મોટર આજે પણ જો કે એનું નામ છે, તો એ ફોર્ડ કંપનીના માલિક હેન્રી ફોર્ડનું વાક્ય છે કે જે શક્તિ તમને ઈશ્વરે આપી છે, આઈધર યુઝ ઓર લૂઝ, વોટ એવર યુ હેવ, તમારી પાસે જ્ઞાન છે, ઉર્જા છે, શક્તિ છે, જે કાંઈ ઈશ્વરે આપણને આપ્યું હોય, વોટ એવર યુ હેવ ગિફ્ટેડ બાય ધ લોર્ડ ઓર ગોડ, આઈધર યુઝ ઓર લૂઝ, કાં તમે એનો સન્માર્ગે ઉપયોગ કરી લ્યો અને કાં એને લૂઝ, એ તમે ગુમાવી બેસો. એટલે અત્યારે કોરોનાના સંક્રમણનો ભયંકર પીરિયડ પસાર થઈ રહ્યો છે મિત્રો. આ અને પરીક્ષાઓની પણ ડામાડોળ પરિસ્થિતિ છે, એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનું મન છે એ વિચલિત થઈ જાય. દસમાવાળો વિદ્યાર્થી હોય કે બોર્ડનો બારમાવાળો સ્ટુડન્ટ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, પણ અત્યારે વિદ્યાર્થીની માનસિકતા ડામાડોળ છે. તો આ સમયે આપણે આપણા મનને વિચલિત થતું અટકાવવું અને આપણું જે ફોકસ છે, તમારું જે ટાર્ગેટ છે, તમારા બે વર્ષની સખત મહેનત છે, એને ચરિતાર્થ કરવા માટે, એને જાળવી રાખવા માટે તમારે અત્યારે ખરેખર થોડુંક સ્વસ્થ અને મહેનત ચાલુ રાખવી, કન્ટિન્યુટી, એનું સાતત્ય છે એ જાળવી રાખવું મહત્ત્વનું છે મિત્રો. એટલે નિલેશ સરે પણ એમનો સંદેશ આપ્યો છે વિદ્યાર્થીઓ અને મિત્રો, તમને હું આ માધ્યમથી તમને કહું છું કે સાહેબ, ટ્વેલ્થના વિદ્યાર્થીઓને, ટેન્થના વિદ્યાર્થીઓને શક્ય એટલું મોટિવેશનલ બાબત આપો, જેથી એનો જુસ્સો, એનું સ્પિરિટ, કીપ ધ સ્પિરિટ. જો મિત્રો, જુસ્સો જ મહત્ત્વનો છે, કારણ કે યુદ્ધમાં કે અભ્યાસમાં જો માનવી પોતાનો ઇન્થુઝિયાઝમ, જુસ્સો ગુમાવી બેસે, પછી એ માણસ કાંઈ કરી શકતો નથી. અને આમાં ભયથી ઘણું બધું વિલ પાવર મહત્ત્વનો, અત્યારના સંજોગોમાં આજે માણસનો વિલ પાવર, મારો ને તમારો બધાનો ખતમ થતો જાય છે. એટલે મહત્ત્વની વાત એ છે મિત્રો કે વિલ પાવર જાળવી રાખવો. આજે 23 એપ્રિલ, કોરોનાના સંક્રમણની આખા વિશ્વમાં, ખાસ કરીને ભારતના અમુક રાજ્યોમાં અતિ ભયંકર સ્થિતિ છે, આવી કટોકટીની પડે
તમારા મનને વિચલિત થતું અટકાવવું, તમારી જાતને સુરક્ષિત રાખવી અને આખા પરિવારને હેલ્પફુલ થવું અને પોતાનો વિલ પાવર, પોતાનો કોન્ફિડન્સ જાળવી રાખવો, એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે મિત્રો, અત્યારના સમયની માંગ છે. એટલે હું તો એવી પ્રાર્થના કરું નિર્મળ પરિવાર વતી કે તમને તમારા કુળદેવી અને મહાદેવ, જે તમારા કુળદેવી હોય એની પાસે પ્રાર્થના કરો કે આ કટોકટીના આ ક્રિટિકલ ટાઈમમાં આપણે બધાને સલામત રાખે, સ્વસ્થ રાખે. અને આપણું જે ફોકસ છે ખાસ કરીને તમારું મિત્ર જે વિદ્યાર્થીઓનું, એ તમે જાળવી રાખો જેથી આપણી મહેનત છે એ એળે ન જાય. માસ પ્રમોશનનું વિચારતા ને મિત્રો, એવી આપણે, તમે આમાં એક જ સ્ટુડન્ટ છે એ એટલો જો યું તો હર સમ્રાટ કે સર્પે તાજ નહીં હોતા. જો ભાઈ, દરેક રાજાના માથા ઉપર મુગટ ન હોય, ઘણા મુગટ વગરના રાજા હોય, બરાબર. ગાંધીજી મુગટ વગરના જ રાજા હતા, સરદાર પટેલ મુગટ વગરના જ રાજા હતા. આખી પ્રજા છે એ કીએમ એને કરે છે ને. હર યું તો હર સમ્રાટ પે સર પે તાજ નહીં હોતા, ઓર જુગનું કિસી રોશની કા મોહતાજ નહીં હોતા. જુગનું એટલે આગિયો. આગિયાને કંઈ ઇલેક્ટ્રિશિયન આવે ને એને પાવર આપે ને એમાં એલઈડી ફિટ કરે તો અહીંયા લાઇટ થાય એવું ન હોય મિત્રો. એ સ્વયં પ્રકાશિત હોય, એ પોતાની એક ઉર્જા લઈને બેઠો હોય. તો એમ તમે બધાય એક જુગનું છો, એક ચિંગારી છે તમારા હૃદયમાં જ્ઞાન મેળવવાની. તો એને પ્રજ્વલિત રાખજો. કારણ કે આપણને માસ પ્રમોશન આપી દે ને પાસ કરી દે ને પછી આપણે ડૉક્ટર બનીએ કે એન્જિનિયર બનીએ, તો એમાં હું એમ નથી માનતો કે આપણે આપણી મહેનતથી મેળવેલું કહેવાય, બરાબર ને. ભલે ને હું તમને એમ કહું કે આપણે બોર્ડ ફર્સ્ટ ના આવીએ તો કાંઈ નહીં, પણ આપણો સન્માનજનક સ્કોર તો આપણે કરી શકીએ ને. એટલે એવી કોઈ બી અપેક્ષા નહીં રાખવાની કે મને પાસ કરી દે, હું મારી મહેનતથી પાસ થાઉં. હું જ્ઞાન, તમે પાસ થઈ જાઓ એ મહત્વ નથી મિત્રો, અંદરથી સમૃદ્ધ થાય ને જ્ઞાનનો છેલ્લો, ધ લાસ્ટ, ધ અલ્ટિમેટ ગોલ ઓફ ધ નોલેજ, જ્ઞાન પ્રાપ્ત કરવાનો અંતિમ લક્ષ્ય અથવા ધ્યેય છે ને, ઈ ટુ બી પ્રોસ્પરસ ઇન ધ ઇનર સાઇડ ફ્રોમ ધ સોલ. આત્માથી, અંદરથી તમે સમૃદ્ધ થાવ, જ્ઞાન સમૃદ્ધ થાવ અંદરથી. તો બાહ્ય સમૃદ્ધિ ન હોય ને બહુ તો હાલે, પણ અંદરથી આપણે જ્ઞાન જ ન હોય મિત્રો અને સ્કિલ ન હોય તો આજના જમાના આપણને કોઈ પૂછતું નથી. એટલે તમારું સ્કિલ છે ડેવલપમેન્ટ ઓફ એચ, એકોર્ડિંગ ટુ ગાંધીજી. હેડ એટલે બૌદ્ધિક વિકાસ, હેન્ડ એટલે કૌશલ્યનો વિકાસ. ડૉક્ટર છે એ સારું ઓપરેશન કરી શકે, એન્જિનિયર છે એ સારું ડ્રાફ્ટ કરી શકે. તો હેડ બૌદ્ધિક વિકાસ, હેન્ડ કૌશલ્યનો વિકાસ, અને હાર્ટ ભાવનાત્મક વિકાસ. આ ત્રણેય વિકાસ જરૂરી છે મિત્રો. અત્યારે ડૉક્ટરની એ પવિત્ર ફરજ છે કે પેરામેડિકલ સ્ટાફની પવિત્ર ફરજ છે કે પોતાનું યોગ્ય વળતર રહી અને પેશન્ટની સારવાર કરે. ઘણી જગ્યાએ નથી જળવાતું, પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે દરેકના હૃદયમાં ઈશ્વર બેઠો છે તો એને જગાડે અને આ મહામારીના સમયમાં આપણે આગળ વધી શકીએ. તો બીજી વાત મારે તમને એ કરવાની હતી મિત્રો, ઘણીવાર એવું બને કે આપણે અત્યારે સમય આપવાની તાતી જરૂરિયાત છે. તમારા સ્વજનો છે, દાદા હોય, દાદી હોય, મમ્મી હોય, પપ્પા હોય અથવા તો મિત્ર હોય, એને અત્યારે કોરોના કાળમાં મોટા ભાગે બધા આવી ગયા, તો એને સમય આપો મિત્રો. બે ડર મનમાંથી કાઢી નાખો. ઓશો રજનીશની એક સરસ વાત છે મિત્રો, કે એક ગામ હતું ને એમાં એક સૂફી સંત બારે તપશ્ચર્યા કરતા હતા ગામની બારોબાર. એમાં એને જોયું એક કાળો ડિબાંગ જે ધબ્બો છે એ આવ્યો. એટલે સૂફી સંતો જ્ઞાની હતા, સિદ્ધ હતા. એને જોયું, કોણ છો તું? તો કે હું મોત છો. ક્યાં જાશ? તો કે આ ગામમાં જાઉં છું. કેટલા માણસોને મારીશ? કેટલા માણસો માટે આવી છું? મારે 500 માણસ મારવાના છે, કે 500 માણસના જીવ લેવાનું મને કીધું ઉપરથી. સૂફી સંત કે કાંઈ વાંધો નહીં, ગયો અંદર. મોતની પરછાઈ હતી જે સૂફી સંતો એના તપશ્ચર્યામાં બેઠા હતા. પાછું આવ્યું
ત્યાં તો ગામના લોકોય કેટલાય આવ્યા અને સૂફી સંતને વાત કરી કે આપણે મહામારી આવીને 5000 માણસો મરી ગયા. એટલે સૂફી સંતે કીધું ઉભર્યું ઉભર્યું, એ મારે જે પૂછવાનું છે એ વ્યક્તિ નીકળે તો હું પૂછી લઉં. એટલે એ જે મોતની પરછાઈ હતી એ પાછી આવી એટલે એને પૂછ્યું કે તે મને એમ કીધું હતું કે હું 500 વ્યક્તિના જીવ લેવા આવી છો, તો તારે 5000ના જીવ લીધા શું કામ, મારી સામે ખોટું શું કામ બોલી, એ પરછાઈને એમ કીધું. ત્યારે મોત છે એ પોતે ખુદ સ્વયં બોલ્યું કે ભાઈ મેં તો 500ને જ જીવ લીધા છે, બાકીના 4500 વ્યક્તિનું મૃત્યુ છે ને એ ભયથી થયું છે. એટલે અત્યારે ભયનો માહોલ છે મિત્રો, ભય ન ફેલાવો, પોઝિટિવ વાત કરો, સારી વાત કરો. કોઈક બીમાર હોય તો તમે એને હું ફાપો, ઓહો આમાં મરી જાય ને આ હા થઈ ગયો એટલે પૂરું થઈ ગયું ને એવું કરશો તો પેશન્ટ અડધું ભાંગી જાય. સાચો ડૉક્ટર કે સાચું સ્વજન એને કહેવાય કે જે આપણને પોઝિટિવ વાત કરે, ભલે ને ગમે એવો રોગ હોય માણસની પોઝિટિવ. એક ભાઈ રિક્ષાવાળો હતો ને, એની પાછળ એક ડૉક્ટરે ગાડી ખરાબ થઈ ગઈ ને તે ડૉક્ટર પાછળ બેઠો હતો હોસ્પિટલ જવા માટે. આમ તો એની કારમાં જાય પણ આજે એને રિક્ષા કરવી પડી કારણ કે ગાડી ગેરેજમાં હતી. તો ડૉક્ટર કહે રિક્ષાવાળાને કે અત્યારે કોરોનાનો સમય છે, ધ્યાન રાખજો, હું ડૉક્ટર છું પણ મને અહીંયા મૂકી જાય. એ કે સાહેબ મારે ડૉક્ટરની કાંઈ જરૂર ન મળે, મારી મમ્મીને થયો તો મેં મટાડી દીધો, ડૉક્ટરની દવા લીધી પણ મેં મટાડી દીધો. ડૉક્ટરને એમ થયું કે અમે આટલા MD જઈ આટલી સારવાર કરીને આટલી આપીએ છીએ ને આ કે મેં મટાડી દીધો રિક્ષાવાળો અભણમાં. પણ પછી એને પૂછ્યું, ડૉક્ટર છે ને એ બહુશ્રુત અને જિજ્ઞાસુ માણસ હતો, એટલે એને પૂછ્યું કેમ મટાડી દીધો. તો કે જો મારા મમ્મીને કોરોના થયો એટલે રોજ છે ને ડૉક્ટરે તમને ડૉક્ટરને અમે કીધું ને તો ડૉક્ટર મને રોજ એમ કહે કે આજ તારા મમ્મીની સ્થિતિ બહુ ગંભીર છે અને ઇન્જેક્શન કદાચ આપવા પડે, રેમડેસિવિર અત્યારે જે ઉપલબ્ધ નથી, ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય, વેન્ટિલેટર કદાચ વેન્ટિલેટર ઉપર રાખવા પડે, આવી પરિસ્થિતિ ભવિષ્યમાં બને. એટલે છોકરાએ એમ કીધું કે જો સાહેબ હું તમને એક વિનંતી કરું, જે થાય સારવાર કરશું આપણે, પણ તમે મારા મમ્મીને એક શબ્દ કહેતા નહીં, જે સ્થિતિ હોય ને તમારી મને કહેવાની, હું અહીંથી ફિલ્ટર કરીને મારા મમ્મીને કહી દઈશ જે કહેવું હોય, તમે ન કહેતા. ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં. એટલે ડૉક્ટર એને એમ કહે કે આજની સ્થિતિ છે હજી જોતાં એવું લાગે છે કે આને હજી ઓક્સિજનની જરૂર પડશે. અને છોકરો આવીને એની મમ્મીને એમ કહે, મમ્મી ડૉક્ટર સાહેબ એમ કહેતા હતા તમને કાલ કરતાં તો આજ ઘણું સારું હોય, તમારા ચહેરા ઉપર તે જ દેખાય, મને તો એવું લાગે કે તમને 50% મટી ગયું. એટલે એની મમ્મીને જીવવાનું બળ મળ્યું, એને એમ થયું કે હા. જો મિત્રો સાયકોલોજી બહુ મોટી વસ્તુ છે, કોઈ પણ પેશન્ટ કે કોઈ પણ વ્યક્તિના કિસ્સામાં તમે પોઝિટિવ હેમરિંગ કરો એટલે એની 100% અસર થાય. એની મમ્મીને એમ થયું કે તો સારું થઈ જશે મને એમ, નહીં તો પેશન્ટ છે ને ઘણીવાર જીવવાની આશા છોડી દે મિત્રો. અને પેશન્ટ સપોર્ટ ન કરે ને તો ગમે એવી દવા હોય મિત્રો એ કારગત નથી થતી. આ મેડિકલ સાયન્સના કેટલાય અનુભવી ડૉક્ટરોનું નિવેદન છે. તો એને બીજે દિવસે ડૉક્ટરે કીધું કે હવે કદાચ તારા મમ્મીની સ્થિતિ કથળતી જાય છે, વેન્ટિલેટર ઉપર લેવા પડે. એટલે એની મમ્મી પાસે જઈને કે મમ્મી ડૉક્ટરે એમ કીધું કે તમને 2 દિવસની અંદર રજા આપવાનો વિચારે છે, તમારું ઓક્સિડેશન સારું થતું જાય છે એનું પ્રમાણ અને તમારા શરીરની અંદરએ પણ ઘણા ફેરફારો છે અને આપણે જે ફેફસા ઉપર જે ઇન્ફેક્શન હતું એ ઓછું થઈ ગયું છે બિલકુલ. એટલે આ હેમરિંગને હિસાબે એની મમ્મી મિંડી એમ વિચારવા કે મને તો ઓછું થઈ ગયું, મને તો કાંઈ નથી. ત્રીજે દિવસે મિત્રો, ચોથે દિવસે ખરેખર એના મમ્મીનો હું જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે ડૉક્ટરને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિને મારે વેન્ટિલેટર ઉપર લેવી પડે એમ હતી અથવા તો ઓક્સિજન સિલિન્ડર લઈ આવવો પડે એમ હતો, એના બદલે આ વ્યક્તિનું સરસ મજાનું રિપોર્ટ આવ્યો છે. એટલે મારું કહેવાનું એમ છે કે અત્યારનો કાળ છે ને એ બહુ ભયંકર કસોટીનો દોર છે. આ કસોટીના દોરમાં મિત્રો, ઓલો વાક્ય નથી કે મારા મિત્રએ મને પ્રેઝન્ટ ઘડિયાળ આપી પણ સમય ના આપી શક્યો. એટલે સમય આપજો તમારા સ્વજનોને. બી જાતા નહીં કે સ્વજનોને થયો તો આપણા ફાધરને થયો હોય, મારા પપ્પાને, મારા દીકરાને, મારી પત્નીને થયો હોય તો હું એને હોસ્પિટલ ન લઈ જાઉં તો હું તમને બોલાવું. તમારા સ્વજનને થાય તો તમે લઈને ન જાઓ તો કોણ જાય? આપણી પવિત્ર ફરજ છે, જોજો ફરજ ન ચૂકી જતા.
એટલે દીવાનું નહીં, કોન્ફિડન્સ રાખશો તમને કાંઈ નહીં થાય. યુવાનને તો આમથી કાંઈ ન થાય મિત્રો, કદાચ કોરોના થઈ જાય તોય શું થઈ ગયું પણ, બરાબર. આ હું તમારી સામે ઊભો, હું અભિમાન નથી કરતો, પણ એ તો ઈશ્વરાધીન છે મિત્રો. જિંદગી ઓર મોત ઈશ્વરાધીન છે. કહ હો ભરત ભાવી પ્રબલ બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જસ અપજસ જીવન મરણ વિધિ હાથ. એ તો વિધાતાના હાથની વાત છે, આપણા હાથની વાત. આપણે પ્રયાસ કરીએ એ વાય સાચી, ઉપાય કરીએ શક્ય એટલા બધાય, દેશી ઉપાય કરો ના નથી, પણ અંતિમ નિર્ણય તો ઈશ્વરાધીન છે મિત્રો. એટલે કોઈ દિવસ ભય ભય નહીં રાખો આપણા સ્વજનોને, પણ હંમેશા સારી વાત કરવી, પોઝિટિવ વાત કરવી, કે આમાં આમ થઈ જાય એવું નહીં કહેવાનું. કારણ કે અત્યારનો દોર તો એવું છે મિત્રો કે જો બતા રહા થા કે કહી રોજ કા સફર થા, જો બતા રહા થા કે કહી રોજ કા સફર હૈ વહી મુસાફિર બીચ મેં જંજીર ખીંચ કે ઉતર ગયા. ઘણા આપણે એમ કહીએ 100 સાલનો બંદોબસ્ત છે મિત્રો, પણ એક પલનો ભરોસો નથી. આજ હું તમારી યાર વાત કરું છું, કાલ કદાચ હું આ દુનિયામાં ન આવ્યો એવો દોર છે. યાદ રાખજો, અત્યારનો સમય એટલો ભયંકર છે, પણ આમાં એકમાત્ર ઈશ્વરનું સ્મરણ, ઈશ્વરનું શરણ અને પોતાના શક્ય એટલા તમામ પ્રયાસ એ અત્યારના જમાનાની માંગ છે. બાકી તો ટાઈમ એઝ નો પુશ બટન, સોલ એઝ નો જેન્ડર. સમયને કોઈ પુશ બટન નથી હોતું મિત્રો. બ્રેઇન હેઝ નો પેઇન, મગજને કોઈ દર્દ નથી હોતું. એન્ડ લાઈફ હેઝ નો પુશ બટન, જિંદગીને કોઈ આપણે ઈચ્છીએ ત્યારે બંધ કરી શકીએ અને ઈચ્છીએ ત્યારે ચાલુ કરી શકીએ એવું નથી હોતું મિત્રો. એટલે આપણે આપણો ધર્મ બજાવીએ. યુ હેવ ટુ ટ્રાવેલ. જો આપણે વિવેકાનંદે બહુ સરસ વાત કરી છે, યુ હેવ ટુ ટ્રાવેલ ફ્રોમ લેસર ટ્રુથ ટુ ધ ગ્રેટર ટ્રુથ. નાના સત્યો તરફથી પરમ સત્ય તરફની તમારી ગતિ કરવાની છે. યુ હેવ ટુ ટ્રાવેલ ફ્રોમ લેસર ટ્રુથ ટુ ગ્રેટર ટ્રુથ, નોટ અનટ્રુથ ટુ ટ્રુથ. તમારે નાના નાના સત્યોથી પરમ સત્ય સુધીની સફર ખેડવાની છે, અસત્યથી સત્ય તરફની નહીં. અત્યારે ઘણા બધા મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, વેપારીઓ લૂંટ કરવાનું કરે છે, એ સફર ખોટી છે મિત્રો. આપણે તો નાના નાના સત્યોથી પરમ સત્ય તરફની, આપણી જે અત્યારનો કાળ છે, તમે પણ મિત્રો કોકને મદદરૂપ થઈ શકો, કમસે કમ આપણા સ્વજનો. અત્યારે એવો દોર છે મિત્રો કે સ્વજનને લઈ જઈને જવા તૈયાર નથી. એટલે એવું એટલું બધું ખરાબ નથી, એટલી બધી ખરાબ પરિસ્થિતિ નથી. અને તમે જો મહત્વ મક્કમ નિર્ણય સાથે જાઓ તો કાંઈ ન થાય, સમજી લ્યો. અને થાય તો ઘર બે ઘરમાં બેઠા બેઠા થઈ જાય. એનો મતલબ એવો નથી કે તમારે કોઈ ઈલાજ ન કરવા, કે માસ્ક ન પહેરવું, કે સેનિટાઈઝ ન કરવું, એમ નથી કહેતો. તમામે તમામ જે આપણને ગાઈડલાઈન આપી છે એનું સંપૂર્ણપણે પાલન કરો, એમાં એક પણ ક્ષતિ રહેવી ન જોઈએ. પણ એનો મતલબ એવો નહીં કે આપણે બી જાય, કે આપણું સ્વજન હોય તોય આપણે સેવા કરવા કે છેલ્લી અંતિમ ઘડીમાં આપણે જાય નહીં. તો આપણું જીવન મારી દ્રષ્ટિએ એનું કોઈ મૂલ્ય નથી મિત્રો. પછી જીવા પછી આપણા સ્વજનને આપણે અંતિમ સમયે નિર્ણાયક ઘડીએ જો કામ ન આવી શકીએ. અને તમારે તો એ કરતાં કરતાંય તમારું ફોકસ છે એ જાળવી રાખો. નિલેશ સર આપણા પ્રિન્સિપાલ સાહેબનો એ મેસેજ છે જે હું તમને વારંવાર હેમનિંગ કરું છું, તમે સારામાં સારું રિઝલ્ટ લાવ્યા છો. નિર્મલ વિદ્યાલયના 12th સ્ટુડન્ટ, એ ગ્રુપ ને બી ગ્રુપ, JEEમાં અને નીટમાં ધ બેસ્ટ રિઝલ્ટ લાવ્યા છો અને લાવશો, બરાબર. આપણો ભૂતકાળ છે. એટલે મારું કહેવાનું સાહેબનો એવો સંદેશ છે કે તમે તમારું સ્પિરિટ, તમારો જુસ્સો, તમારું ફોકસ, તમારું લક્ષ્ય એને જાળવી રાખો. આ સમય તમને વિચલિત કરે, હા સ્વાભાવિક છે મિત્રો. બાકી પરીક્ષા તો લેવાશે જ, નહીં લેવાય એવું નથી મિત્રો. અને આપણે એવું માસ પ્રમોશન જોતું નથી. અને માસ પ્રમોશન કાંઈ 12th સાયન્સને ન હોય, કારણ કે તમારા એડમિશન છે એ આગળના એડમિશન એ આ બધા પર્સન્ટેજ વાઇઝ થાય. બોર્ડમાં માસ પ્રમોશન ના હોઈ શકે, હા આપી દીધું. લોકલમાં 1-8, 9, 11 એ બધાને આપી દીધું, એ સ્વાભાવિક છે. તો એ આપણે એ દ્રષ્ટિએ
चलो अच्छा सा कोई एक काम हो जाए, चलो अच्छा सा कोई एक काम हो जाए, न जाने किस गली में जिंदगी की शाम हो जाए। अत्यारे मारो तमारो भरोसो नहीं मित्रों, सारू काम करी जाए अने आपणे आपणू जे फोकस छे एने जाळवी राखीए। बीजू मने तमने ई कहेवानुं हतुं के इंग्लिश में हवे पछीनुं जे पेपर छे એની અંદર મારે જે નિબંધ છે એ નિબંધમાં કોવિડ 90 હજી 170 આવી ગયા, નવા સ્ટ્રેન છે 117 છે, તો એ 117 પણ કહી શકાય મિત્રો, 117 વર્લ્ડ વાઇડ ડિઝીઝ એટલે વિશ્વવ્યાપી બીમારી અથવા તો ડિઝાસ્ટર, ડિઝાસ્ટર એટલે કુદરતી આફત। આ રોગચાળો છે એ કુદરતી છે મિત્રો, બરાબર, કારણ કે આમાં બધા આખું વિશ્વ છે એ કાર્યરત છે, તો એના માટે જો તમને તમારા મૌલિક લખી શકો તો લખજો, અને બાકી ક્યાંય હેલ્પની જરૂર પડે તો મને કહેજો, હું તમને આખો લખી દઈશ। પણ અત્યારે હાલ પૂરતો તમે જરાક પ્રયત્ન કરો કે ક્યાંથી શરૂઆત થઈ, આમાં મેં પૂછ્યો છે આજના પેપરમાં મિત્રો, ને તમે તમારા મૌલિક દ્રષ્ટિએ લખવાનો પ્રયત્ન કરજો કે ક્યાંથી શરૂઆત થઈ અને કેવી રીતે અત્યારે પરિસ્થિતિ છે અને રસીકરણ શું છે, આ શું છે, બધાય મુદ્દા મેં આવરી લીધા છે। ટ્રાય યોર સેલ્ફ, તમારી જાતે સ્વયં મૌલિક રીતે લખવાનો જરાક પ્રયત્ન કરો મિત્રો તો વધારે સારું, કારણ કે અત્યારે એ સૌથી વધારે પૂછી શકાય એવી શક્યતા છે મિત્રો। એટલે એ એક પછી શોર્ટ નોટની અંદર ડ્રાઈવર આંટને બદલે તમે ફાર્મર આંટ કરજો, બરાબર। બીજું એ ઉપરાંત સેલિબ્રેશન જે રિપોર્ટ છે મિત્રો, એમાં સેલિબ્રેશનના વાક્યો આપણે ફોર્મેટ કરવાનું છે, બરાબર। ઓલા પેપરમાં મેં તમને વિઝિટ ટુ હોમ ફોર એજેડ એટલે વૃદ્ધાશ્રમની મુલાકાત એ પૂછેલી, તો એ વિઝિટ થઈ ગઈ, હવે આપણે શેનું કરશું, સેલિબ્રેશન, સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે, સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ડે, સેલિબ્રેશન ઓફ એન્વાયરમેન્ટ ડે, સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, ધેર આર સો મેની ટાઈપ ઓફ સેલિબ્રેશન એટ ધ સ્કૂલ લેવલ। શાળા કક્ષાએ આપણે ઘણી બધી પ્રકારની વિભિન્ન ઉજવણીઓ કરતા હોય છે મિત્રો, સેલિબ્રેશન ઓફ મેડિકલ કેમ્પ એન્ડ ટ્રી પ્લાન્ટેશન વીક, ઘણીવાર એવું હોય કે વૃક્ષારોપણની ઉજવણી થાય અને એની સાથે સાથે મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે, તો આવું પણ હોય છે મિત્રો, એટલે એ ખાસ ધ્યાન રાખજો। તો એ અને ત્યાર પછી સ્પીચ એમાં વર્લ્ડ, આ મહત્વનું છે મિત્રો આ પરીક્ષાની દ્રષ્ટિએ, યોગ ડે, વિશ્વ યોગ દિવસ, આ સૌથી મહત્વનું। અત્યારે કોરોનાની મહામારીમાં સૌથી વધારે જો કોઈ મહત્વરૂપ મહત્વપૂર્ણ હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ સ્વીકારે છે, વિશ્વના 150-250 દેશ યોગ કરે હો મિત્રો, આ વર્લ્ડ યોગ ડે 21 જૂને આપણે ઉજવો ને ત્યારે વિશ્વના 150-250 કન્ટ્રીઝ પાર્ટિસિપેટેડ ઇન ધીસ સેલિબ્રેશન, તો એ કંઈ પાગલ નહીં હોય હો મિત્રો। ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ધ વર્લ્ડ, આયુર્વેદ એન્ડ યોગ, આખા વિશ્વનું સૌથી પ્રાચીનતમ જૂનામાં જૂનું વિજ્ઞાન છે। આંતર, જો ભાઈ બાહ્ય મુસાફરી અત્યારે થઈ શકે એમ નથી તો આંતર મુસાફરી કરો, કારણ કે માણસ તો છે એ પોતાને દ્વંદ્વ લડતો જ હોય જો મિત્રો, કાં બાહ્ય યુદ્ધ અને કાં આંતર યુદ્ધ, અને એમ નથી કાં યુદ્ધ કરો ને કાં પ્રેમ કરો પરિવારને, બરાબર, કાં ચાહો અને કાં યુદ્ધ કરો, એટલે યુદ્ધ એટલે અત્યારે આપણે કાંઈ તલવાર લઈને નથી નીકળવાનું, પણ જે અનિષ્ટો છે
જે જે તકલીફો છે એની સામે આપણે યુદ્ધ કરવાનું છે. એટલે આંતરયુદ્ધને ભાઈ કાં યુદ્ધ કરો અને કાં પ્રેમ કરો, અને બે કરવું હોય તો લગ્ન કરો, એમ ગણાય કહે છે, બરાબર ને? એટલે કે સવારમાં એની પત્ની છે એ છરી અવડી મોટી છરી લઈને કે મારે મારી ઘરવાળી વાહે આવી, સીધો ઓલો પોલીસ સ્ટેશનમાં ગયો. એ સાહેબ બચાવો બચાવો, હવે પીએસઆઈ ઊભા થઈ ગઈ, શું ભાઈ બચાવો બચાવો, અત્યારમાં તો મારી ઘરવાળી વાહે આવી ગઈ, અવડો મોટો છરો લઈને આવે. એ કેમ ઓળખીએ? પીએસઆઈ કે શું તે કર્યું? મેં કાંઈ નથી કર્યું સાહેબ, મેં તો ખાલી ગીત ગાયું એ કે દિલ ચીર કે દેખ તેરા હી નામ હો, એમ હું બોલ્યો એ કે સાહેબ. એ મારી ઘરવાળી કે હાલ છરો જોઈ જોઈ જાઉં એમ. એટલે કે હું ભાઈ ગયો સાહેબ, તઈને આટો તો ફેરો કે શેરીને, પછી અહીંયા આવ્યો માંડ બેચો કે. ઓલા જે પોલીસ અધિકારી હતા એ થોડાક ભણેલા ને ગણેલા હતા, એટલે એ કે ભાઈ મૂચું વારા કંઈક મહીપતિ આ દુનિયાની અંદર મૃત્યુ પામ્યા સહિત ત્યાં હે મૂચે લીંબુ લટકતો એવાય વયા ગયા. દ્રોણ શિશુપાલ કંસ, કંસ દ્રોણ શિશુપાલ જોને કેવા મહીપતિ, આકાશે આંબતા પાતાળે પહોંચતા ને કાઢતા હરિની કંઈક ખામી, પણ ઈશની કોર્ટે જે ચેડો માનવી એની બધી ભણેલી વિદ્યા નકામી. કે બાયડીની આજે મોત મીઠું કરલે ને ભાઈ. બોલો કે સાહેબ મોતથી નથી બીતો. તો કે તો એ કે આપણે એ ચીરે ને અંદરથી બીજું નામ નીકળે તો શું કરવું, આ મને તકલીફ છે કે. તો કે ઠેક છે, જવા દો. તો આ બાબત છે મિત્રો. ઇંગ્લિશ બોલો હોય ને ઓલા એના સાસરા ઊભા હતા ત્યાં એને પરિચય કરાવ્યો ઓલા બીજા ભાઈને કે આ કોણ છે, તો કે ફાધર ઇન લોસ્ટ છે. એટલે ઓલો કીધું આ ફાધર લોસ્ટમાં જ છે તારે જેવો જમાઈ જઈડો. એટલે તો આ બાબત સ્પીચમાં વર્લ્ડ યોગ ડે એ તૈયાર કરજો મિત્રો. અને દુઃખ સે મત ગભરાના પંછી, દુઃખ તો એ સંસાર કા મેલા હૈ, એ સંસાર કે મેલે મેં દુઃખ સે મત ગભરાના પંછી, દુઃખ તો એ સંસાર કા મેલા હૈ, સંસાર મેં ચાહે ભીડ બહોત હો લેકિન ચલના તુજે અકેલા હૈ. આપણે યાત્રા તો આપણે એકલે જ કરવાની છે મિત્રો, બાકી કોઈ સાથે આવે એમ નથી. તો આ સ્પીચ તૈયાર કરજો, સેલિબ્રેશનનું ફોર્મેટ તૈયાર કરજો, ફોર્મલ રાઉન્ડ તૈયાર કરજો. COVID-19 તમને આવડે તો કરજો, નકર પછી આખા પિરિયડમાં હું લખી દઈશ તમને, બરાબર? તો આટલી તૈયારી સાથે થોડુંક જુસ્સો અને જાળવી રાખજો. એવું ન વિચારતા કે આપણે આમાં કાંઈક થઈ જાય, કાંઈ ન થાય મિત્રો. થઈ જાય તો કોઈ એવી મહામારી નથી કે એમાં તમને કાંઈ તકલીફ થાય. અને હવે તો રસીકરણ એ આવે જ છે, એટલે આપણે એ તરફ વળશું. તો બસ બીજું કાંઈ ના કહેતા, આવતા પીરિયડમાં હું તમને આ COVID-19 વિશે કહીશ. આજના પેપર માટે તમને સૌને મારા ઓલ ધ બેસ્ટ. સરસ આખું 100 માર્કનું પેપર લખજો અને પૂરી ઈમાનદારીથી લખજો. અને કોરોનાની આ મહામારીમાં જરાય બીતા નહીં મિત્રો, બરાબર? કારણ કે પતંગ સિંહ જિંદગી કહાં તક જાયગી, રાહ હોય ઉમ્ર એક ના એક દિન કટ જાયગી. એટલે જિંદગી તો કપાવવાની જ છે મિત્રો. જો આ ઈશ્વરે, મનોજ ખંડેરિયા એમ કહે છે કે આ જિંદગી છે ને આપણને ઈશ્વરે આપેલી અમાનત છે, ઉછીની વસ્તુ છે, એ માગે ત્યારે દઈ દેવી પડે. પછી કદાચ એક રાંક કે મજૂર માણસ હોય તો ભલે, અને રાજા અથવા તો ધીરુભાઈ અંબાણી હોય તો ભલે, ઈશ્વરનો જ્યારે આદેશ થાય ત્યારે દરેકે એ વસ્તુ પાછી આપી દેવી પડે મિત્રો. એટલે એવો ડર નહીં રાખવાનો. આપણું ધ્યેય, આપણું અભ્યાસનો જે ફોકસ છે એને સતત ચાલુ રાખો. આવા સમયમાં માતાજી તમને માનસિક શક્તિ આપે, સારામાં સારું સ્વાસ્થ્ય આપે, અને તમે ભણતા ભણતા તમારો અભ્યાસને હું સાતત્ય જાળવતા જાળવતા તમારા પરિવારમાં કોઈ તકલીફ હોય તો એને ચોક્કસ હેલ્પફુલ થજો, અન્યને પણ હેલ્પફુલ થાવ, એવી નિર્મલ પરિવાર વતી હું તમને અપીલ કરું છું મિત્રો. અને સ્વસ્થ બનો, નીડર બનો, બરાબર? કોઈ એવી રીતે ચેપ લાગતો નથી મિત્રો. પૂરેપૂરી કાળજી આપણે રાખવાની. બસ અહીં સાથે હું આ પીરિયડ છે એ
रिज्यूम करूँ छू। फरीथी आपणे मळशुं मित्रों, त्यारे आगळनी वात करशुं। तो तब तक के लिए मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय।